મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સંગીતનો અનોખો મહોત્સવ તાનારીરી મહોત્સવ 2024નો શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળાભાઈ બેરા. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સંગીત સામ્રાજ્ઞી તાનારીરીની યાદમાં વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દસમના દિવસે સંગીતનો અનોખો મહોત્સવ તાનારીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. આ તાનારીરી મહોત્સવ 2024નો આજરોજ તાનારીરી ગાર્ડન ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુરુભાઈ બેરાએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમના દિવસે વર્ષ 2003થી વડાપ્રધાન અને તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાનારીરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. તાનારીરી બહેનોને સુરાંજલિ અર્પવા માટે વડનગરના તાનારીરી ગાર્ડન ખાતે તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ તાનારીરી મહોત્સવમાં કલાકારોને રૂપિયા 2.50 લાખ તામ્રપત્ર અને મોમેન્ટો આપી તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2010થી અત્યાર સુધીમાં અનેક નામાંકિત કલાકારોને તાનારીરીથી એવોર્ડનો સન્માનિત કરવામાં આવ્યા છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ વિકાસની ગાથાઓ ઇતિહાસના દસ્તાવેજી પાનાઓમાં સચવાય છે અને સદાય જીવંત રહે છે. આવી જ સંસ્કૃતિ વડનગરની રહી છે. આ વડનગરમાં હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ જેવા સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડનગરમાં ચાલતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે વડનગરનો વિકાસ અત્યારે ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. વડનગરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. વડનગરના વધુ વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. વડનગરના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી અનેક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વડનગર ધરોઈ ડેમ, ઉમિયા માતા મંદિર તેમજ મોઢેરા જેવા ઉત્તર ગુજરાતના મહત્ત્વના સ્થળોમાં વડનગરમાં આકાર લઈ રહેલા વિવિધ પ્રોજેક્ટોનો કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે અને વડનગર પ્રવાસન ક્ષેત્ર મહત્ત્વનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના કમિશનર આલોકકુમાર પાંડે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહાનુભાવો, કલાકારો અને સ્થાનિક નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નીરજ પરીખ, અમી પરીખ, કુમારી મૈથિલી ઠાકુર અને ઓસમાન મીર મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ, કુમારી મૈથિલી ઠાકુર તેમજ જાણીતા લોકગાયક ઓસમાન મીરે સુરો થકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીન, જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, અગ્રણી સર્વ તન્વી ઝા અને જ્યોતિ ભટ્ટ સહિત આમંત્રિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવસાર, ZSTV, મહેસાણા. સંગીત સે જોડી હુઈ હું, ઇસીલીએ યે જગહ મેરે લિયે બહોત મહત્વપૂર્ણ હૈ, ક્યોંકિ બચપન સે હી મેને યે કહાની સુની હૈ કે કૈસે તાનસેન કે રાગ દીપક કે પ્રભાવ કો રાગ મલ્હાર સે કાટા ગયા, લેકિન મુઝે યે નહીં માલૂમ થા કે યે સબ કુછ વડનગર મે હુઆ. તો જબ મેં યહાં આઈ, જબ પતા ચલા કે મુઝે યહાં આના હૈ ઓર યહાં કે બારે મેં પઢી, તો બહોત હી ઝ્યાદા મેરે લિયે યે બહોત હી, મેં વિશ્વાસ નહીં કર પાઈ કે યે વહી જગહ હૈ જહાં પે મેં જા રહી હું, વહાં પે મુઝે ગાને કે લિયે બુલાયા ગયા હૈ. તો મેરે લિયે બહોત બડી બાત હૈ ઓર સાથ હી સાથ વડનગર હમારે દેશ કે પ્રધાનમંત્રી જી કી ભી જગહ હૈ, ઇસીલિયે કાફી મહત્વપૂર્ણ હૈ. ઓર ગુજરાત સે હમેશા હી મુઝે બહોત લગાવ રહા હૈ, ગુજરાતી ભાષા સે, ગુજરાતી ગીતો સે, ઓર સંત વાણી મેં કાફી સુનતે રહેતી હું. તો યહાં પે આ કરકે કોશિશ કરૂંગી કે સભી ઓડિયન્સ કો મેં અચ્છે સે અચ્છા સુના કે જાઉં. યે આયોજન બિલકુલ સંગીત પ્રેમીઓ કે લિયે
जो एक यहाँ का जो मैं इन्वायरमेंट देखी हूँ, बहुत सारे आयोजन देखती हूँ, बहुत सारा फ्लैशी रहता है देखती हूँ, लेकिन ये जिस तरीके से यहाँ का एंट्रेंस देखी, यहाँ का स्टेज देखी, यहाँ पे लोगों के बैठने का तरीका जिस तरीके से बना हुआ है, स्टेज है, ये बहुत ही अलग है और बहुत उत्साहित हूँ मैं। बस थोड़ी देर में कार्यक्रम शुरू होगा मेरा। गुजरात की सबसे खास बात यह है कि आज के समय में भी गुजरात के लोगों ने, सिर्फ गुजरात ही नहीं, सिर्फ भारत ही नहीं, मैं कभी बाहर भी जाती हूँ कार्यक्रमों के लिए तो जितने गुजराती भाइयों बहनों से मिलती हूँ, सब अपने भाषा से इतने जुड़े हुए हैं, अपने कल्चर से इतने जुड़े हुए हैं। दो गुजराती मिल जाते हैं तो सिर्फ गुजराती में बात करते हैं। मतलब मुझे बड़ा अच्छा लगता है कि लोग अपने कल्चर से इतना कनेक्टेड है, इसीलिए शायद गुजरात इतना तरक्की कर रहा है। तो देश के प्रधानमंत्री, वो भी ऐसे प्रधानमंत्री जिससे पूरी दुनिया जो है वो इन्फ्लुएंस्ड है, उनसे प्रभावित है, और उनका जन्म स्थान है, उनका बचपन यहाँ गुजरा है, तो ये जगह ऑलरेडी काफ़ी स्पेशल है। और यहाँ पर आ करके यहाँ के लोगों को गीत सुनाना, ये मेरे लिए। प्रांतीय नगरपालिका ना पूर्व उपप्रमुख जगदीश भाई किमटाणी द्वारा प्रांतीय वार्ड नंबर 2 ना तमामे तमाम भाई बहनों तथा प्रांतीय ना तमामे तमाम नगरजनों तथा प्रांतीय तालुका ना लोगों ने आवनार दिवाली पर्व ना त्योहारों ने लेने शुभेच्छाओं शुभकामनाओं पाठवे छे अने आवनारू नवो वर्ष सर्वे माटे शुभदायी लाभदायी अने फलदायी निवड़े तेवी प्रभु ने प्रार्थना। नमस्कार। क्रिस्टल पब्लिक स्कूल प्रांतिज प्राइमरी सेक्शन, सेकेंडरी सेक्शन ने गुजराती माध्यम में प्राइमरी सेक्शन अने धोरण 11 साइंस वती क्रिस्टल पब्लिक स्कूल नो मैनेजमेंट संचालक मंडल तथा एना स्टाफ अने परिवार वती आप सहु ने दीपावली नी शुभकामनाओं। साथे ज आवनार जे नव वर्ष छे ते नव वर्ष दरेक ने शुकनवंतु अने श्रेष्ठ फरदायी बनी रहे तेवी हार्दिक शुभकामनाओं अमे पाठवीए छीए।